नमस्कार विद्यार्थी मित्रों, आज आप एसे केम बनावो तेना वीडियो लेक्चर नंबर 4 में बात करवाना छे। विद्यार्थी मित्रों, गुजराती मध्यम ना विद्यार्थी होय अने एसे बनावानो होय एटले तमे जाणो छो ने के तपासनार सहन करे ई शुं लखे एने ज खबर होय। घणा विद्यार्थीओनी वात छे, आ बधानी वात नथी। विद्यार्थी मित्रों, प्रश्न ए छे के एक योग्य फॉर्मेट ने जो आपणे फॉलो करिए तो चोक्कसपणे आपणे सफळता मेळवी शकीए। सफळता तेने दिवरे जे परसेवे नाही। आज हूँ तमने एक फेवरिट लीडर नरेंद्र मोदी, जे भारतना नवा भारतना न्यू इंडियाना एक लीडर छे, एना विषे खूब सरस बात करवानो छु। ए पहेला तमने हूँ एक फॉर्मेट आपू छू। आप सौने नम्र विनंती छे के आपने आ फॉर्मेट, आ वीडियो लेक्चर गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट्स करजो, तमारा मित्रोंने पण आनो लाभ मळे। दोस्तों, आ चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करजो, जेथी करीने परीक्षा लक्षी तमाम प्रकारना विडियोस अने अगत्यना बेजिक इंग्लिशना लगता विडियोस आपने मळी रहे। विद्यार्थी मित्रों, कोई पण व्यक्तिनो लाइफ के फेवरेट पर्सन विषे लखवू होय तो शुं लखी शकाय? आम तो जोईए तो एक्जाम नी अंदर टीचर, लीडर, पोस्टमेन, सोल्जर, साइंटिस्ट, आवू डॉक्टर, बराबर आवू पूछाय छे। तो तमे आवी रीते स्टार्टिंग करी शको, धीस इज एक्जाम्पल। ओके फ्रेंड्स, आमांथी बे पांच वाक्य भी लखशो ને તો પરીક્ષકના ધ્યાનમાં આવશે। હાઉ ગપગોડા મારવા એના કરતા બેટર છે કે થોડું સારું લખવું। ફોર એક્ઝામ્પલ, તમે આવું એક હાઇલાઇટ કરો, ધ ફેમસ પોએટ વિલિયમ શેક્સપિયર, આવી કંઈક વાત કરો શિક્ષકને ગમે તેવી, બરાબર। વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી આર એક્ટર્સ, આ દુનિયા એક સ્ટેજ છે, રંગમંચ છે અને આપણે એના કલાકારો છીએ। વી લિવ ઇન ધ સોસાયટી એન્ડ ધેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ સોસાયટી એન્ડ દે હેવ ડિફરન્ટ થોટ્સ। ઇટ ઇઝ ઓલ્સો સેડ મેન ઇઝ મેડ ફોર ઇચ અધર, માનવી એકબીજા માટે બનેલો છે। આવું કંઈક લખી અને અંડરલાઇન કરો। કોઈ પણ નિબંધની શરૂઆતમાં આવી કંઈક થોટ લાઈન લખો, કોશિશ કરો, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી। ઓકે ફ્રેન્ડ્સ, બી પોઝિટિવ। પછી જુઓ, તમારે જે વિષય ઉપર લખતા હો તે વિષય ઉપર પહોંચવા માટે અહીંયા આવું લખી શકો કે ઇન ધ સોસાયટી ધેર આર ફાર્મર, ડોક્ટર, રાઇટર, પોએટ્સ, આવું બધું તમે લખી શકો, બરાબર। એમ પણ કહી શકો કે ધ લાઈફ ઓફ સોલ્જર, કે લાઈફ ઓફ પોસ્ટમેન, કે સાયન્ટિસ્ટ, બરાબર ને, કોઈ પણ હે ઇઝ નોટ ઇઝી, ઇઝ ફુલ ઓફ સ્ટ્રગલ, આવું તમે લખી અને તમારો પહેલો પેરેગ્રાફ છે એ સમૃદ્ધ બનાવી શકો। હું તમને પહેલા પેરેગ્રાફ માટે બીજી એક ટિપ્સ આપું છું, બરાબર। તમે આ રીતે પણ સ્ટાર્ટ કરી શકો, હુ ડઝ નોટ નો, અને પછી તમે એ વ્યક્તિનું નામ લખો, અ ટીચર, અ લીડર, અ ડોક્ટર, એવરીબડી નોઝ હિમ વેલ, હી ઇઝ અ ફેમિલિયર પર્સન ઓફ ધ સોસાયટી, બટ વી થિંક વેરી લિટલ અબાઉટ હિમ, હી ગેટ્સ અપ ઓનલી, અને એના વર્તમાન જીવન વિશે લખો પહેલા પેરેગ્રાફમાં, વર્તમાન કાળમાં લખો, વ્યક્તિ વિશે કોમન વાક્ય લખો, હી ઇઝ અ ફેમિલિયર ફિગર ઓફ ધ સોસાયટી, બરાબર, હી ગેટ્સ રેડી, હી પુટ્સ ઓન હિઝ યુનિફોર્મ એન્ડ ગોઝ ટુ ઓફિસ અથવા સ્કૂલ, હા, અથવા એનું જે પ્લેસ હોય, જે વ્યક્તિનું જે પ્લેસ છે ત્યાં, પ્રોફેશન પર આધારિત। દોસ્તો, હી ઇઝ નેવર લેટ ઇન હિઝ ડ્યુટીઝ, આવું કંઈક લખો ને, અકોર્ડિંગ ટુ હિમ વર્ક ઇઝ વર્શિપ, કાર્ય એ પૂજા છે। તો તમે એકાદ શરૂઆત એવી કરો કે જે શિક્ષકને ધ્યાનમાં આવે અને તમને એ નિબંધ લખવાનો આનંદ આવે। આવું તમે લખો, હી ઓલવેઝ ડઝ હિઝ ડ્યુટી વેલ, હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ, હી ઇઝ ઓલવેઝ એલર્ટ એન્ડ એક્ટિવ, હિઝ લાઈફ ઇઝ નોટ બેડ ઓફ રોઝીઝ, ઇટ ઇઝ ફુલ ઓફ થ્રોન્સ, કાંટાનો તાજ છે ને ભાઈ, કાંટાથી ભરેલું જીવન, હે, બટ હી ડિલાઇટ્સ અસ વિથ લાઇટ ઓફ હિઝ વર્ક, હી ઇઝ પોલાઇટ એન્ડ પંક્ચ્યુઅલ, તેના ક્વોલિટી વિશે લખો। કોઈ પણ વ્યક્તિ વિશે લખો છો તો એના ક્વોલિટી વિશે લખો, એટલે તમને વધારે એ પેરેગ્રાફ મોટો થશે અને તમારો એસે તમે જે ધારો છો એ પ્રમાણે 100-150 શબ્દનો બની રહેશે। ખોટા ગપગોળા નહીં મારવા પડે, નહીંતર એના એ જ વાક્યો પાછા લખવા પડશે, બરાબર। હી ઇઝ વેરી કોઓપરેટિવ, રિયલી ઇઝ નેચર ઇઝ ગુડ, હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝફુલ સર્વન્ટ્સ ઓફ ધ સોસાયટી, આવા વાક્ય લખો, સમજાઈ છે? અને એન્ડિંગના પેરેગ્રાફમાં આ ટાઈપનું લખો, વી શુડ રિસ્પેક્ટ એન્ડ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ ગ્રેટ કેરેક્ટર્સ, બરાબર છે, આવું, ઓલ ધ ગ્રેટ પર્સન ટીચર્સ ટુ બી ગુડ, ટુ બી કાઇન્ડ એન્ડ ટુ ફોલો ધ રાઇટ પાથ, આ વાક્ય લખો કે બધા જ વ્યક્તિ આપણને એક જ વસ્તુ શીખવાડે છે, ધર્મ હોય, ધર્મગ્રંથ હોય, હા, નેતા હોય, બરાબર, જે ખરેખર પોઝિટિવ એ એક જ શીખવાડે, ટુ બી ગુડ, ટુ બી કાઇન્ડ એન્ડ ટુ ફોલો ધ રાઇટ પાથ, અને આ સાચો માર્ગ છે દોસ્તો, ભગવાને આ જ કીધું છે આપણને, બરાબર। તો આ વસ્તુ છે, વોટ એવર ધ પ્રોફેશન ઓર વર્ક, બટ વી શુડ પરફોર્મ ઓલ અવર ડ્યુટીઝ વેલ,
આવી કંઈક શરૂઆત અને આવું કંઈક એન્ડિંગ આવું જો તમે લખશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. દોસ્તો, આપણે એક સ્ટુડન્ટ વિઝાને લગતું પણ કામ કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે, આપના પરિવારમાં, આપણા મિત્ર સગા સંબંધીમાં કોઈ પણ સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝાને લગતું કામ હોય, કે આપ કોઈ એડમિશન રિગાર્ડિંગ, ફોરેન એજ્યુકેશન રિગાર્ડિંગ કોઈ કાઉન્સેલિંગ કરવા માગતા હો, તો ફ્રી કાઉન્સેલિંગ આ નંબર પર થશે. આપ અમારો સંપર્ક કરજો, આપને યોગ્ય માહિતી માર્ગદર્શન મળશે. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ લીડરની. મેં તમને એક માળખું આપ્યું અને એ માળખા પ્રમાણે તમે જોયું ને કે લીડર કઈ રીતે લખી શકાય, અને સૌથી અગત્યના નિબંધમાં હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. માય ફેવરિટ લીડર નરેન્દ્ર મોદી, ધ લીડર ઓફ ન્યૂ ઇન્ડિયા. દોસ્તો, હવે જુઓ નેમ ઓફ ફેવરિટ લીડર અને આવા પોઈન્ટ્સ આપેલા હશે, અને એના આધારે તમે, મેં કીધું ને, હુ ડઝ નોટ નો અ લીડર, એવરીબડી નોઝ હિમ વેરી વેલ, હી ઇઝ અ ફેમિલિયર ફિગર, બરાબર, હી ઇઝ રિસ્પેક્ટેડ ઓલ ઓવર ઇન્ડિયા. આવી રીતે તમે શરૂઆત કરો. અકોર્ડિંગ ટુ હિમ વર્ક ઇઝ વર્કશીપ. પહેલા પેરેગ્રાફમાં, હમણાં આ જ વિડીયો લેક્ચરમાં જે ફોર્મેટમાં તમને શીખવવામાં આવ્યું છે ને, એનો ભરપૂર ઉપયોગ કરો, દિલ ખોલીને ઉપયોગ કરો દોસ્તો, અને એમાંથી 2, 5, 8 વાક્ય લખો. તમને 2 ફોર્મેટ આપ્યા છે, 2માંથી 1-2 મિક્સ કરીને એમાંથી 5, 7, 8, 10 વાક્ય બનાવો, અને પછી આ સ્ટાર્ટિંગ એડ કરી દો. ત્યાંથી શરૂઆત કરી અને સીધો અહીંથી એડ કરી દો દોસ્તો, તમારો નિબંધ મોટો બનશે અને સાચો બનશે. તમે ખૂબ રાજી થશો, માર્ક્સ તો મળશે એ મળશે, પણ તમને નિબંધ બનાવવાની એક કળા આવડી જશે, તમારા નાના ભાઈ બહેનને કે મિત્રને પણ તમે ઉપયોગી થઈ શકશો, એવો આ વિડીયો લેક્ચર છે. તો પ્રાઇમ મિનિસ્ટર મોદી, બરાબર, વિશે વાત કરતા આનંદ અને ગર્વ થાય. એક એવા નેતા છે કે જેના વિશે હર કોઈ ભારતીય ગર્વ લે છે. તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી ઇઝ ધ મોસ્ટ એમિનન્ટ લીડર ઇન ધ વર્લ્ડ. એમિનન્ટ છે, પ્રખ્યાત છે, ફેમસ છે, વેલ નોન છે. And he is my favorite leader. He is the 30th Prime Minister of India, friends, who was elected in May 2014. He is the member of Bharatiya Janata Party and also Rashtriya Swayamsevak Sangh. Aap naam thi to aap parichit chho j. Bas aavu add karvanu chhe beginning. His life has been a journey of courage, compassion and constant hard work. Aina jeevanno ek umda gun chhe. એના જીવનમાં કરેજ બહુ છે, કમ્પેશન, અનુકંપા છે, લાગણી છે, પીટી છે, દયા ભાવના છે, કોન્સ્ટન્ટ હાર્ડવર્ક, એ થાકતા નથી. એના જેટલું કામ કરવું આ ઉંમરે એ શીખવા જેવું છે. હી હેઝ ઇમર્જ એઝ અ ડાયનેમિક, ડિસિઝિવ એન્ડ ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ લીડર. ભારતને ઘણા બધા વર્ષો પછી આવા એક નેતા પ્રાપ્ત થયા છે જે ડાયનેમિક હોય, ડિસિઝિવ હોય અને ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ લીડર હોય, કે જેની ગણતરી વિકાસ, ભારતીય લોકોના મૂળમાં વિકાસ કરવાની ગણતરી. ઇઝ નોન ફોર હિઝ ડિસિપ્લિન્ડ લાઈફ એન્ડ બોલ્ડનેસ. દોસ્તો, એનું લાઈફ એક ડિસિપ્લિન્ડ છે. તે પોતે સવારથી સાંજ સુધી એક ડિસિપ્લિન્ડ લાઈફ જીવે છે. એના પોતાના એક જીવનના સિદ્ધાંતો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નરેન્દ્ર મોદી વિશે વધારે હું માહિતી આપું જે આપણે ખૂબ ઉપયોગી થશે. આપ જાણો જ છો, એ જ માહિતી તમને આપી રહ્યો છું. નરેન્દ્ર મોદી વોઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ફ્રોમ 2001 to 2014. 14 વર્ષ સુધી ભારત ગુજરાતના સીએમ તરીકે તેણે ફરજ બજાવી. ઇન ધેટ પીરિયડ હી મેનેજ ટુ કરેજ ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ ગુજરાત ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલિઝમ એન્ડ બિઝનેસ. તો ભારતમાં, ગુજરાતમાં ઉદ્યોગીકરણ થાય, બિઝનેસને ડેવલપમેન્ટ મળે, કારણ કે ગુજરાતી પ્રજા છે એ તો ધંધાદારી વેપારી પ્રજા છે. એઝ બીંગ ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર, હી હેઝ સક્સેસફુલી મેનેજ ટુ એટ્રેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ ફ્રોમ મલ્ટીપલ કન્ટ્રીઝ, વિચ ઇઝ હેલ્પિંગ બ્લોઝમ એન ઇન્ડિયા, બ્લોઝમ ધ ઇન્ડિયન ઇકોનોમી. દોસ્તો, તો મલ્ટીપલ કન્ટ્રીઝમાંથી ફોરેન ઇન્વેસ્ટર્સને વેલકમ કરવાનું, ઇન્વાઇટ કરવાનું કામ એમણે હાથમાં લીધું. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ, તમે યોગ્ય પેરેગ્રાફ કરીને આ નિબંધ લખજો. ઇન હિઝ કરિયર એઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હી હેઝ સક્સેસફુલી રન અવે કેમ્પેન્સ. અને કેમ્પેનથી આ પરિચિત છો, કેમ કે એમ માસ્ટર છે એડ આપવામાં, બરાબર છે. અને ન્યૂઝપેપર, આપણી ટીવી ચેનલો ખાલી રહેતી નથી, એમાં કંઈ ને કંઈ કેમ્પેન ચાલતા જ હોય છે. એના તો જુઓ, સચે જ પ્રધાનમંત્રી જનધન યોજના, સાંભળ્યા છે ને નામ, આ લખવાના, આ જ રીતે લખી શકાય, સરળ છે, માર્ક્સ પૂરા મળશે. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન, કેમ્પેન એટલે ડ્રાઈવ, એક અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન એન્ડ મેની મોર. આવા તમે નામ બીજા પણ એડ કરી શકો છો. ધ ગવર્મેન્ટ ઓલ્સો લોવર્ડ ધ કોર્પોરેટ ટેક્સીસ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો પ્રયત્ન. સ્ટોપ્ડ ધ વેલ્થ ટેક્સ, વેલ્થ, સંપત્તિ વેરો.
એન્ડ ઓલસો રિડ્યુસ ધ કસ્ટમ્સ ડ્યુટી ઓન ગોલ્ડ, ગોલ્ડ પર થતી કસ્ટમ ડ્યુટી જ્વેલરી પર, એન્ડ ઇન્ક્રીઝ ધ સેલ ટેક્સ, અને સેલ ટેક્સમાં વધારો કર્યો. તો દોસ્તો આ જે કામ કર્યું છે એણે એ પણ તમે નોંધી શકો છો. ઇન સપ્ટેમ્બર 2014 હી ઇનિશિએટેડ મેક ઇન ઇન્ડિયા કેમ્પેન. એક મેક ઇન ઇન્ડિયા કેમ્પેન વિશે પણ નિબંધ તમે લખી શકો. આપણે આ ચેનલમાં એના વિશે પણ વાત કરવાના છીએ. અત્યારે લીડર વિશે, ન્યૂ ઇન્ડિયા ન્યૂ લીડર ના વાત આપણે કરી રહ્યા છીએ. ટુ મેક ઇન્ડિયા ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ ફોર ફોરેન કંપનીઝ. આ વાક્ય તમે લખો ચોક્કસપણે ખૂબ સરસ લાગશે તમારો નિબંધ. ઇટ ઇઝ ડ્યુ ટુ હિઝ ઇફર્ટ્સ દેટ 21st June ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ઇન્ટરનેશનલ યોગા ડે ઓલ ઓવર ધ વર્લ્ડ. તો આવા પ્રાઇમ મિનિસ્ટર, વિચાર કરો કે એણે એક કરતાં વધારે બાબતોમાં રસ લીધો, ધ્યાન આપ્યું, અને છેલ્લે તમે એન્ડિંગમાં એવું લખી શકો ઓન જુલાઈ 25th June 2015 મોદી લોન્ચ પ્રોગ્રામ ટુ ડેવલપ 100 સ્માર્ટ સિટીઝ. ઇન જૂન 2015 મોદી લોન્ચ હાઉસિંગ ફોર ઓલ બાય 2022. 2022 સુધીમાં બધાને પોતપોતાનું ઘર મળી રહે. તમે જુઓ આવાસ યોજના કેટલી ભરપૂર ચાલે છે, કેવા કેવા ગામડા શહેરોમાં તમે જુઓ કેવી કેવી આવાસ યોજનાઓ બની છે, અને કેટલાય લોકો જેને ઘર મળ્યા છે એને ખબર છે એનો આનંદ શું છે. હા, તો આ પણ એને છે. ટુ એલિમિનેટ ધ સ્લમ્સ ઇન ઇન્ડિયા, ભારતમાંથી આ સ્લમ્સ, બરાબર છે, ઝૂંપડપટ્ટીનો નાશ કરવા માટે, જડબૂડમાંથી નાબૂદ કરવા માટે એણે બધાને પોતાનું ઘર મળી રહે એ અભિયાન, એ કેમ્પેન ચલાવ્યું છે. ખરેખર આ એક અદ્ભુત કેમ્પેન છે, જબરજસ્ત. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, વી ઓલ આર પ્રાઉડ ઓફ યુ. નરેન્દ્ર મોદી હેઝ ઓલસો ડન અ ટ્રીમેન્ડસ વર્ક ટુ ઇરેડિકેટ બ્લેક મની. બોલો, કાળા નાણાંને નાથવા માટે, હે, એને ખુલ્લા પાડવા માટે, એને પાછા લાવવા માટે એણે ટ્રીમેન્ડસ વર્ક કર્યું છે. ફ્રોમ ધ ડીમોનિટાઇઝેશન ઓફ 500 into 1,000 rupee કરન્સી નોટ્સ વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધેટ ડિરેક્શન. અને કાળા નાણાંને નાણવા માટેનું પહેલું જે સ્ટેપ છે એ બ્લેક મની છે. ભલે તે સફળ થયું ન થયું, બરાબર, એ બે નંબરની વાત છે, પણ ડીમોનિટાઇઝેશન છે એ પણ એક ઇતિહાસમાં એક અગત્યના પાસા તરીકે નોંધ લેવાય છે. ઇટ ઓલ્સો હેલ્પડ કર્બ ટેરરિઝમ, આતંકવાદને નાથવા માટે પણ આ ખૂબ ઉપયોગી વસ્તુ છે. દોસ્તો તમે એક એન્ડમાં એટલું લખજો, નરેન્દ્ર મોદી ઇઝ સીન એઝ અ કોન્ફિડન્ટ લીડર એન્ડ સ્ટર્ન એડમિનિસ્ટ્રેટર. આ વસ્તુ બહુ મહત્વની છે એના જીવન માટે. કોન્ફિડન્ટ લીડર છે, તમે પણ આવા કોન્ફિડન્ટ બનજો, એના જીવનમાંથી પ્રેરણા લેજો, અને સ્ટર્ન એકદમ કડક, બરાબર છે. યસ, ડિસિઝન લેવામાં કોઈ દિવસ થાપ નહીં ખાવાની, લેટ નહીં કરવા, વિચ કેન બી સીન બાય હિઝ વર્ક. અને આ એક્શન્સ થી આપણે અહીં તમે લખી શકો, એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. શબ્દો નહીં, કાર્યથી બતાવો. હું તમને બોલીને સમજાવું, પણ મારું કાર્ય તમે જુઓ, મારા પ્લેલિસ્ટમાં જાઓ, તમે મારા બધા જ વિડીયોને જુઓ, તમે જે ધોરણના વિડીયો ભણવા માગો છો એનું પ્લેલિસ્ટમાં ફોલ્ડર શોધો, અને પછી એના ટેક્સ અને ગ્રામરના વિડીયો જુઓ, બેઝિક ઇંગ્લિશના અને કોમ્પિટિટિવ એક્ઝામને લગતા વિડીયો જુઓ, અને પછી તમે એમ કહો, ના સાહેબ દેટ્સ ગ્રેટ, મને મારે ઘરે બેસીને ભણવા મળ્યું એ માટે હું તમારો આભારી છું, ત્યારે મારો આ દાખલો, મારો આ પ્રયત્ન હું સફળ થયો ગણીશ, અને હું કોઈકને ઉપયોગી થાઉં એવું હું ઈચ્છું છું, એટલે આ તમારી સમક્ષ મૂકું છું. દોસ્તો તમે પણ તમારા મિત્રોને આપજો. તો આવું તમે લખો, વર્કથી માણસની પૂજા થાય છે, એક્શન દેટ ઇઝ ગ્રેટ, ઇઝ સ્પીચીસ એન્ડ ઓલસો ધ પોલિસીસ એન્ડ સ્કીમ્સ ઇનિશિએટેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ ધ રિસ્પોન્સિબિલિટી પાવર એન્ડ એબિલિટી ટુ ગાઈડ ધ નેશન. હા, એનો પાવર છે. The progress and India's Prime Minister Narendra Modi has proved it. And Modi has proved it. He has a responsibility level. He has a power. He has a ability. He has a guide. He has a lot of professors, teachers, leaders, business CEO. He has a class. Think about it. That is, considering his personality, influence and achievements, he is માય ફેવરિટ લીડર. તો આ બધાને ધ્યાનમાં રાખીને, પર્સનાલિટીને, ઇન્ફ્લુએન્સને અને એચિવમેન્ટ્સને ધ્યાનમાં રાખીને હું તમને એટલું કહીશ કે તે મારા ફેવરિટ લીડર છે, અને નવા ભારતના એ એક વિજેતા અથવા તો એક અગ્ર, એક આગળ પડતા, બરાબર, એવા નેતા છે. દોસ્તો ઘણું બધું અહીંયા તમને લખ્યું છે, તમે એનો અભ્યાસ કરજો, અને તમે એક સરસ મજાનો એસે તમારી નોટબુકમાં લખજો. એક ફોર્મેટ અને ફોર્મેટના ઉપર આધારિત આ થોડા વાક્ય એમ કરીને આખો એક એસે બનાવો, બે વખત લખી નાખો, ચોક્કસપણે પરીક્ષામાં તમે સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો અને તમને ખૂબ માર્ક્સ મળશે. આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ આનંદ આવે અને આપણે પરીક્ષામાં ઉપયોગી બને, આપની પરીક્ષા સારી રહે એવી શુભકામનાઓ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.